ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે હવે NACI દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ડ્રગ્સના પેડલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ NACI દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને ડ્રગ્સનું વેચાણ કરનાર અને ડ્રગ્સ સપ્લાય કરનાર પેડલરોને સામે પકડવામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. NACI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું વેચાણ વધ્યું છે અને યુવા ધન નશાના રવાડે ચડી રહ્યું હોય છે, તેથી યુવા પેઢીના ડ્રગ્સના દૂષણમાંથી બહાર લાવવા માટે ડ્રગ્સ પેડલરો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તો યુવા ધનને આ ડ્રગ્સના દૂષણોથી બચાવી શકાય છે અને એટલા જ માટે સુરતમાં પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. આજે સુરત NSUI દ્વારા પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે રીતે સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય યુવાનો અને વિદ્યાર્થીઓને જે રીતે નશામાં ઢકેલવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સ માફિયા દ્વારા દિવસે દિવસે જે ડ્રગ્સનું પ્રમાણ સપ્લાય કરવાનું વધી રહ્યું છે અને યુવાનો ભવિષ્ય ખતરામાં નાખવાનું અને ભવિષ્ય ખરાબ કરવામાં કવાતરું કરવામાં આવી રહ્યું છે, તેના વિરુદ્ધ NSUI દ્વારા આજે ડ્રગ્સ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આવા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને યુવાઓને બચાવવામાં આવે. આજે અમે NSUIના જે તમામ હોદ્દેદારો છે, યુથ કોંગ્રેસના હોદ્દેદારો છે, તે તમામ અને વિદ્યાર્થીઓ સહિત અમે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા. જે રીતે વિવિધ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં દિવસે દિવસે જે કોઈ હોય ત્યાં ડ્રગ્સ પકડાઈ રહ્યા છે, વિવિધ કોલેજોમાં પણ જોવા મળી રહ્યું છે કે યુવાનોને ડ્રગ્સ આપવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ અને યુવાનોને ડ્રગ્સને નશામાં કરીને તેમનું ભવિષ્ય બરબાદ કરવામાં આવી રહ્યું છે.